नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय इंग्लिश। तो विद्यार्थी मित्रों, आज आप यूनिट नंबर फोर में एक्टिविटी सिक्स सेवन एट नाइन और टेन नो अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, आज आप एक्टिविटी नंबर सिक्स में ए जोईशू आंसर द क्वेश्चन। तो नंबर वन है, वेर वॉज द साइंस फेर हेल्ड, એટલે સાયન્સ ફેર ક્યાં હતો? તો ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક સ્કૂલ, ક્યાં હતો? કાર્તિક સ્કૂલમાં। નંબર ટુ, હુ વિઝિટેડ ધ સાયન્સ ફેર, એટલે સાયન્સ ફેરની મુલાકાત લેવા કોણ આવ્યું હતું? કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ ફેર। નંબર થ્રી, गिव द नेम ऑफ द सेक्शन इन द साइंस फेर, तो त्रण विभाग नाम लखवाना छे। नंबर वन छे एनवायरमेंट सेक्शन, नंबर टू हेल्थ प्लस सेक्शन, नंबर थ्री एग्रीकल्चर सेक्शन। नंबर फोर, वो टूक पार्ट इन द साइंस फेर, एट्ले कि आमा कोने कोने भाग लीधो होतो? तो प्राची, वसंत एंड अंजना टूक पार्ट इन द साइंस फेर। नंबर फाइव, हाउ आर ट्रीज यूजफुल टू अस, तो ट्रीज आपने कई रीते उपयोगी छे? तो ट्रीज गीव अस फ्रूट्स मेडिसिन एंड फूड, ते आपने फळ आपे छे, मेडिसिन एटले दवा माटे उपयोगी छे अने फूड एटले लाकड़ा माटे छे। नंबर सिक्स, वाई शूड वी ईट बनाना, आपने बनाना शा माटे खावा जोईए? वी शूड ईट बनाना बिकॉज दे कंटेन विटामिन्स एंड कैल्शियम, ते आपने तेमां शुं मळे छे? विटामिन अने कैल्शियम मळे छे। विच आर गुड फॉर हेल्थ, अने अपना हेल्थ माटे स्वास्थ्य माटे खूब सारूँ छे। नंबर सेवन, वाय इज अ बंबू अ वंडरफुल ट्री, एटले कि वास शा माटे खूब सुंदर, खूब ज अद्भुत झाड़ छे? द बंबू इज अ वंडरफुल ट्री बिकॉज इट इज यूज्ड टू बिल्ड ब्रिज, शू बांधी शके छे? पुल बांधवा माटे वपराय छे। मेक अ फेन्सीस, એટલે જાળી બનાવવા માટે, ફિશિંગ રોડ્સ, રોડનું ફિશિંગ કરવા માટે, રાફ્ટ્સ, બાસ્કેટ, ટોપલીઓ, ફર્નિચર વગેરે બનાવવા માટે બંબૂનો ઉપયોગ થાય છે। નંબર એટ, વોટ ઇઝ ધ હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, તો જવાબ આવશે, ઇન હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર વી હેવ ટુ મેક અ લેયર્સ ઓફ સ્ટોન્સ, આપણે શું લેવાના? પથ્થર અને પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ, અને ટેરેસ ઉપર ગોઠવવાના છે। દે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ, અને તેના કારણે વૃક્ષ સારી રીતે ઊભું રહી શકશે। પ્લાન્ટ આર ધેન પ્લાન્ટેડ એટ એપ્રોપ્રાઇટ ડિસ્ટન્સ, જ્યારે તમે છોડ વાવો છો ત્યારે થોડું થોડું ડિસ્ટન્સ એટલે અંતર રાખવું જરૂરી છે। નંબર નાઇન, વાય ડુ વી નીડ અ ટેરેસ ગાર્ડન, એટલે કે ટેરેસ ગાર્ડનની શા માટે જરૂર છે? તો વી નીડ અ ટેરેસ ગાર્ડન બીકોઝ we do not have enough space to grow trees and plants। number 10, what are the use of banana, to banana no use su su thai che? to banana are good for health, te swasthya mate khub j saru che। banana leaves are used as food containers, su banavama j khavana vasano banava mate or plates ane thali banava mate। दे आर ऑल्सो यूज टू मेक अ कप्स, कप बने, पेपर्स एंड डीसीस। फाइबर्स ऑफ बनाना आर यूज टू वीव सारीस, जारे केड़ाना अंदर थी जे रेसा निकले छे तेमाथी शू बने छे? साड़ी। हवे मित्रों आपणे बी जोईशू, मेक अ लिस्ट ऑफ यूजीस, तो सौ प्रथम जोईशू नेम ऑफ द प्लांट, अहीं वृक्ष अथवा છોડનું નામ આપવામાં આવ્યું છે। યુઝીસ ઇન ધ થિંગ્સ ગીવન ઇન ધ ડાયલોગ, અને યુઝીસ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વ, તમે શું શું ઓબ્ઝર્વ કર્યું એટલે કે તેમાંથી શું શું વસ્તુ બને છે તે આપણે લખવાનું છે। તો સૌ પ્રથમ જોઈશું આપણે બંબુ, તે શું છે? પ્લાન્ટ, એક છોડ છે। નંબર વન છે ટુ બિલ્ડ બ્રિજ, મેક અ ફેન્સીસ, મેક અ ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ્સ, મેક બાસ્કેટ અને મેક ફર્નિચર। અહીં બાજુમાં છે ટુ મેક હાઉસ, શું બનાવી શકાય? ઘર બનાવી શકાય, મેક ફ્લુટ્સ, વાંસળી બનાવી શકાય, મેક કર્ટેન્સ। નંબર ટુ બનાના ટ્રી જોઈશું હવે, તેમાંથી બનશે મેક ફૂડ કન્ટેનર્સ ફ્રોમ લીવ્સ,
પત્તામાંથી શું બને છે? પાત્ર અથવા વાસણ બને છે. નંબર ટુ, મેક પ્લેટ્સ ફ્રોમ લીવ્સ, અને પત્તામાંથી ડીશો બને છે. મેક કપ્સ ફ્રોમ લીવ્સ, કપ બને છે. મેક પેપર્સ ફ્રોમ લીવ્સ, પેપર બને છે. નંબર ફાઈવ, મેક ડીશીસ ફ્રોમ લીવ્સ, અને ડીશો પણ બને છે. હવે જોઈશું આપણે બાજુમાં તેનો શું શું ઉપયોગ થાય છે. તો હની ફ્રોમ બનાના ફ્લાવર્સ ઇઝ યુઝડ એઝ મેડિસિન. અને નંબર ટુ છે મેક સોપ, તેમાંથી સાબુ પણ બને છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર સેવન. જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ બી યુઝિંગ ધેર ફોર ઓર બીકોઝ ઇન એક ધેમ એઝ પર યોર ટીચર્સ ગાઈડન્સ. અહીંયા ધેર ફોર અને બીકોઝના કારણે આપણે જોડકા જોડવાના છે. તો સૌ પ્રથમ જોઈશું આપણે મનીષ વોન ધ રેસ. શું છે? મનીષ વોન ધ રેસ, તો શું આવશે? બીકોઝ હી રન ફાસ્ટ. તે બીકોઝ એટલે પરંતુ તે ખૂબ જ દોડ્યો છે. સતીશ ઇઝ ઇન ધ બેડ બીકોઝ હી ઇઝ ઇલ. સતીશ તેના ખાટલામાં છે કારણ કે તે માંદો છે. ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ બીકોઝ ઇટ વોઝ હર ફાધર્સ બર્થડે. નંબર ફોર, ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ બીકોઝ શી હેઝ અ હોલિડે ઇન અર સ્કૂલ. ભાવિને સ્કૂલમાં આજે ગઈ નથી કારણ કે તેની સ્કૂલમાં આજે રજા છે. નંબર ફાઇવ, આઈ વિલ ગો ફોર શોપિંગ બીકોઝ આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ ડ્રેસીસ. કે હું શોપિંગ કરવા જાઉં છું કારણ કે મારે નવો ડ્રેસ લેવો છે. નંબર સિક્સ, રાધા ગેટ્સ અ બ્યુટિફુલ ગિફ્ટ ફ્રોમ હર આંટ દેર ફોર શી ઇઝ વેરી હેપી. તેથી શું થશે? તેથી રાધા તેની આંટ માટે ખૂબ જ સારી ગિફ્ટ લઈને જશે, તેનાથી તેના આંટી ખૂબ જ ખુશ થશે. નંબર સેવન, વી ટુક એન અમ્બ્રેલા વિથ અસ બીકોઝ ઇટ વોઝ રેનિંગ હેવીલી. અહીંયા વરસાદ ખૂબ જ ચાલુ છે એટલે આપણે અમ્બ્રેલા એટલે કે છત્રી લેવી જોઈએ. નંબર એટ, સતીશ લાઈક ગાર્ડનિંગ ધેર ફોર હી મેડ ટેરેસ ગાર્ડન ઇન સ્કૂલ. હવે જોઈશું આપણે એક્ટિવિટી નંબર એટ, મેચ એ વિથ બી. તો વી શુડ નોટ વેસ્ટ અવર ટાઈમ, તો શું આવશે? બીકોઝ ટાઈમ ઇઝ મની. નંબર ટુ, વી શુડ નોટ વેસ્ટ વોટર બીકોઝ વોટર ઇઝ અવર લાઈફ. નંબર થ્રી, વી શુડ નોટ સ્મોક બીકોઝ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. નંબર ફોર, વી શુડ ટેક કેર ઓફ હેલ્થ બીકોઝ હેલ્થ ઇઝ વેલ્થ. આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ રાખવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય એક સંપત્તિ છે. શું છે? સંપત્તિ છે. તો હવે જોઈશું મિત્રો એક્ટિવિટી નંબર નાઇન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝ ધેર ફોર ઓર બીકોઝ. તો અહીંયા મિત્રો આપણે ધેર ફોર અને બીકોઝનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. તો નંબર વન છે, રીના ઇઝ વેરી હેપી, તે ખૂબ જ ખુશ હતી. તો જવાબમાં શું આવશે? બીકોઝ, કારણ કે શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ ટેસ્ટ, કારણ કે તેને વિજ્ઞાનના ટેસ્ટમાં ખૂબ જ સારા માર્ક્સ આવ્યા છે. નંબર ટુ, વી ટુક વિન્ટર ક્લોથિસ વીસ ધેર ફોર વી ફેલ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ધ ટૂર. તમે જ્યારે ટૂરમાં જાઓ છો વિન્ટરની એટલે કે શિયાળાની સિઝનમાં, તો તમારે તમારી કમ્ફર્ટેબલ હોય એ રીતના કપડાં પહેરવા જોઈએ. નંબર થ્રી, વી આર ટાયર્ડ, કે અમે થાકેલા છીએ. બીકોઝ, કારણ કે વી વોક 12 કિલોમીટર ઓન ફૂટ, અમે 12 કિલોમીટર સુધી ચાલીને આવ્યા છું. નંબર ફોર, પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, તે ખૂબ જ બહાદુર છોકરી છે. ધેર ફોર ધ સોરી શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. પાયલ ખૂબ જ બહાદુર છોકરી છે કારણ કે તેને હંમેશા એકલી જ આવે છે, તેને ડર લાગતો નથી. નંબર ફાઇવ, સ્નેહલ ઇઝ હેપી બીકોઝ શી હેઝ અ ગોલ્ડ પ્રાઇઝ ઇન અ કોમ્પિટિશન. સ્નેહલ ખૂબ હેપી છે કારણ કે તેને કોમ્પિટિશનમાં એટલે સ્પર્ધામાં તેને ઇનામ મળ્યું છે. નંબર સિક્સ, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ
तो देर फोर सी हेल्प्स एवरी वन। माया एक दयालु छोकरी छे कारण के ते गरीबोनी हेल्प एटले के मदद करे छे। हवे बी जोईशुं नीचे वर्क इन पेर्स रीड द फॉलोविंग स्लोगन एंड मेक पोस्टर्स फॉर वन ऑफ देम। तो सेव द ट्रीज, अपने वृक्षों बचावा जोईए। कीप एनवायरमेंट क्लीन, अने वातावरण चोख्खू राखवू जोईए। सेव गर्ल चाइल्ड એટલે કે નાની છોકરીઓને બચાવવી જોઈએ। રીયુઝ એટલે કે ફરીથી વાપરો। રિડ્યુસ એટલે ઘટાડો કરો, અને રિસાયકલ એટલે કે ફરીથી વાપરો। ડુ નોટ સ્મોક, તમે ધૂમ્રપાન ન કરો। હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે આપણું સ્વાસ્થ્ય એક સંપત્તિ છે। હવે જોઈશું આપણે એક્ટિવિટી નંબર 10। રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। वन डे चिंपू फॉक्स वॉज वंडरिंग इन द जंगल। एक दिवस चिंपू नामनु शियाळ वंडरिंग एटले भटकवू जंगल में भटकी रह्यु हतु। ऑन द वे सडनली, तेने रस्ता में तरत ज हिश्यू अ बेबी एलिफंट जंबू। तेने एक जंबू नामनो एलिफंट नानू बच्चू तेने जोयु। जंबू वॉज क्राइंग लाउडली, जंबू जोर जोर थी रड़ी रह्यो हतो। सो चिंपू आस्क हिम, तेथी चिंपूए तेने कह्यू, डियर जंबू वाई आर यू क्राइंग, के तू शा माटे रड़ी रह्यो छे। जंबू सेज मिक्की स्लेप मी, जंबू कहे छे मिक्की कोण छे, मिक्की नामनो वांदरो छे, तेने तेने थप्पड़ मारी छे। स्लेप एटले थप्पड़ मारवी। चिंपू सेज हू इज मिक्की, के मिक्की कोण छे। जंबू सेज मिक्की ध मंकी, मिक्की एक वांदरो छे। चिंपू सेज वाई डीड यू स्लेप यू, के शा माटे तने थप्पड़ मारी। जंबू सेज ही वॉज एंग्री, कारण के ते गुस्सा में हतो। चिंपू सेज वाई वॉज ही एंग्री, ते शा माटे गुस्सा में हतो। जंबू सेज आई ब्रोक अ ब्रांच माई मिस्टेक, कि मैं एक भूल करी छे, डाळ तोड़ी दीधी छे। ब्रांच एटले डाळी अने ब्रोक एटले तोड़वू। ही वॉज सीटिंग ऑन ईट, अने ते नीचे बेसी गयो छे। चिंपू सेज वेर देर इज अ पॉइंट, चिंपू कहे छे कि आ तारू पॉइंट हतो। से सॉरी एंड मेक हिम अ फ्रेंड, कि तू सॉरी कही दे अने पाछो मित्र बनी जा। जंबू सेड सॉरी टू मिक्की एंड दे बिकम फ्रेंड्स अगेन। जंबूए मिक्की मैंने सॉरी कहूँ अने पाछा बने सारा मित्रों बनी गया। हवे आपणे क्वेश्चन जोईशुं अने तेना आंसर आपणे लखवाना छे। तो नंबर वन छे, हु वॉज चिंपू, चिंपू कोण छे। चिंपू वॉज अ फॉक्स। नंबर टू, वाय वॉज जंबू क्राइंग, जंबू क्राइंग એટલે કે એલિફન્ટ શા માટે રડી રહ્યો હતો। જંબૂ વોઝ ક્રાઇંગ બિકોઝ મિક્કી સ્લેપ હિમ, કારણ કે મિક્કી વાંદરાએ તેને થપ્પડ મારી હતી એટલે તે રડી રહ્યો હતો। નંબર થ્રી, હુ વોઝ મિક્કી, મિક્કી કોણ છે। મિક્કી વોઝ અ મંકી। નંબર ફોર, વાય ડીડ મિક્કી સ્લેપ જંબૂ, શા માટે મિક્કી જંબૂને थप्पड़ मारी। मिक्की स्लेप जंबू बिकॉज जंबू ब्रोक अ ब्रांच ऑन विच ही वॉज सेटिंग। नंबर फाइव, हाउ डिड जंबू एंड मिक्की बिकम फ्रेंड्स अगेन। तो जंबू सेड सॉरी टू मिक्की एंड दे बिकम फ्रेंड्स अगेन, तेने सॉरी कहूँ अने पाछा तेओ सारा मित्रों बनी गया। हवे आपणे जोईशुं एक्टिविटी नंबर 11। देर इज मिस्टर Wickens, he always asks question to everyone. તેઓ હંમેશા દરેક વ્યક્તિને ક્વેશ્ચનો એટલે કે પ્રશ્નો પૂછતા હતા। ઓલ આર સેડ, બધા ખૂબ જ દુઃખી છે તેનાથી। દે આર બોરેડ, અને તે ખૂબ જ કંટાળાજનક છે। વેન એવર મિસ્ટર Wickens કમ્સ, અને એટલામાં મિસ્ટર Wickens આવે છે। દે રન અવે ફ્રોમ ધેર, અને આજુબાજુ દોડવા લાગે છે। મિસ્ટર Wickens આસ્ક મેની ક્વેશ્ચન ટુ એવરી વન, અને બધાને વન બાય વન ક્વેશ્ચન પૂછે છે। વન ડે મિસ્ટર Wickens મીટ મિસ્ટર Because, અને એક દિવસ મિસ્ટર Wickens કોને મળે છે, મિસ્ટર Because. લેટ સી વોટ હેપન્સ, અને તેને જોઈને તે ખૂબ જ ખુશ થાય છે। મિસ્ટર Wickens સેઝ વાય આર યુ હિયર, કે અહીં શા માટે આવ્યા છો। મિસ્ટર Because સેઝ બિકોઝ આઈ લાઈક ધ ગાર્ડન, તે કહે છે મને ગાર્ડન ગમે છે એટલે અહીંયા હું આવ્યો છું। મિસ્ટર Wickens સેઝ
વાય ડુ યુ લાઇક ઇટ, કે શા માટે તને ગમે છે? મિસ્ટર બિકોઝ સેઝ, બિકોઝ આઈ લાઇક કલરફુલ ફ્લાવર્સ, કે મને અહીંયા કલરફુલ એટલે રંગબેરંગી ફૂલો ગમે છે. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ધ ફ્લાવર્સ આર સો કલરફુલ, તે કહે છે કે ફૂલો શા માટે રંગબેરંગી છે. બિકોઝ સેઝ, બિકોઝ ઓફ રેઇન સનલાઇટ સોઇલ એન્ડ વોટર, કે અહીંયા તે વરસાદ લાવે છે, સૂર્યપ્રકાશ આપે છે, સોઇલ અને સોઇલ એટલે માટી અને વોટર એટલે પાણીમાંથી થાય છે. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ડોન્ટ નો ધીસ, કે હું જાણતો નથી. મિસ્ટર બિકોઝ સેઝ, બિકોઝ ઓફ યોર ક્વેશ્ચન, કે આ તો તમારો પ્રશ્ન હતો. મિસ્ટર વાઇકિંગ સેઝ, વાય ડુ આઈ આસ્ક ક્વેશ્ચન, કે શું હું તને પ્રશ્ન પૂછ્યા છે? મિસ્ટર બિકોઝ સેઝ, બિકોઝ યુ ડોન્ટ નો ધ આન્સર, તમે જવાબ જાણતા નથી. મિસ્ટર વાઇકિંગ સેઝ, નો આઈ નો, કે ના હું નથી જાણતો. ઓપ્સ, આઈ ફોરગોટ ટુ આસ્ક ક્વેશ્ચન, વાય, કે હું તને પ્રશ્ન પૂછવાનો તો ભૂલી ગયો, શા માટે? મિસ્ટર બિકોઝ સેઝ, બિકોઝ આઈ કેન ગીવ એવરી આન્સર ટુ યોર ક્વેશ્ચન, બિકોઝ કહે છે કે તમે મને બધા જ ક્વેશ્ચનો પૂછી લીધા છે. હવે જોઈશું આર્ટ વન. એ કીડી બોલે છે, ઓ યુ આર ઇન હરી, કે તું આટલી ઉતાવળમાં ક્યાં જઈ રહ્યો છે? વેર આર યુ ગોઈંગ, ક્યાં જઈ રહ્યો છે? આર્ટ ટુ, આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ, કે હું હોસ્પિટલ જઈ રહી છું. આર્ટ વન, વાય, કે શા માટે? આર્ટ ટુ કહે છે, એન એલિફન્ટ મેટ વિથ એન એક્સિડન્ટ, કે એલિફન્ટનો એટલે હાથીનો એક્સિડન્ટ થયો છે. આઈ એમ ગોઈંગ ટુ ગીવ હિમ માય બ્લડ, અને હું મારું બ્લડ તેને આપવા માટે જઈ રહી છું. નંબર થ્રી, જેકોબ સેઝ, આઈ હેવ લોસ્ટ માય ડોગ, જેકોબ કહે છે કે મારો કૂતરો ગુમ થઈ ગયો છે. વોટર સેઝ, વાય ડોન્ટ યુ ગીવ એન એડવર્ટાઇઝમેન્ટ ઇન અ ન્યૂઝપેપર, તો તે શા માટે એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત ન્યૂઝપેપરમાં આપી નથી? જેકોબ સેઝ, ડોન્ટ બી સિલી, કે તે સિલી એટલે મૂર્ખ છે. ઇટ કેન નોટ રીડ, તે વાંચી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.